નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે રિયલ સમાચારમાં. સમાચારની શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી. અયોધ્યામાં રામ મંદિરના ભૂમિપૂજન માટે તાપી નદીનું જળ અને માટી સુરતથી મોકલાયા. આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ. ભક્તોએ સંપૂર્ણ સાવચેતી સાથે ભગવાન શિવની પૂજા કરી. અલથાણ અટલ સમિતના કોવિડ સેન્ટરમાં કોરોના પોઝિટિવ દર્દીના જન્મદિવસની ઉજવણી કરી. કોરોના પોઝિટિવના મૃત્યુના કે રિકવરીના આપવામાં આવતા આંકડા વિશ્વસનીય ન લાગતા હોવાનો પ્રજાનો આક્ષેપ. વાલ્મીકી સમાજ દ્વારા યોજાતો છડી નોમનો સરઘસ આ વર્ષે નહીં યોજાય. વેસુના સ્પામાં મહિલાના ગળે ચપ્પુ રાખી લૂંટ, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. સમાચારો વિગતે જોઈએ. દેશભરના હિન્દુઓની આસ્થાના પ્રતીક સમા અયોધ્યા રામ જન્મભૂમિ ખાતે ભવ્ય મંદિરના નિર્માણનું ભૂમિપૂજન 5 ઓગસ્ટના રોજ થનાર છે. આ અગાઉ દેશભરમાંથી માટી અને પવિત્ર નદીઓના જળ મોકલવામાં આવી રહ્યા છે. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શહેરમાં જ્યારથી રામ મંદિર માટે આંદોલનની શરૂઆત થઈ હતી તે માનગઢ ચોક મિની હીરા બજાર સરદાર ચોક ખાતે તાપી નદીના જળનું પૂજન અને માટીની પૂજા કરવામાં આવી હતી. વિધિપૂર્વક આ માટી અને જળ અયોધ્યા મોકલવામાં આવ્યા છે. રામ મંદિર બનાવવાના તમામ માર્ગ ખુલી ગયા છે. રામ જન્મભૂમિ શિલા પૂજન થઈ રહ્યું છે ત્યારે દેશભરમાંથી પવિત્ર નદીઓના જળ અને માટીના કળશ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ મોકલી રહ્યું છે. મીડિયા સેલના પ્રવીણ ભાલાળાએ જણાવ્યું હતું કે 1989 અને 1992માં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકરોએ કાર સેવામાં ભાગ લીધો હતો. ભગવાન રામનું ભવ્ય મંદિર બને તે માટે અસંખ્ય કાર્યકર્તાઓએ પોતાના ઘર પણ છોડી દીધા હતા. આ તમામ કાર્યકર્તાના મનમાં આજે ખૂબ આનંદ છે. તેમના સ્વપ્ન સાકાર થયા હોય તેવી લાગણી અનુભવી રહ્યા છે. અયોધ્યામાં 5 ઓગસ્ટે ભવ્ય રામ મંદિરનું નિર્માણ માટે શિલાન્યાસ કાર્યક્રમ યોજનાર છે, જેમાં સુરતના વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ રાંદેર દ્વારા પાલ સ્થિત આવેલા અટલ આશ્રમના મહંત બટુકગીરી મહારાજના વરદસ્તે માટી સુરતની પવિત્ર માટી તથા તાપી મૈયાનું પવિત્ર જળ મોકલવામાં આવી રહ્યું છે. અયોધ્યા ખાતે ભવ્ય રામ મંદિર નિર્માણ માટે શિલાન્યાસ કાર્યક્રમનું દરેક જિલ્લામાંથી પવિત્ર માટી આ મંદિરના નિર્માણમાં ઉપયોગી થાય તેવી ભાવના સાથે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કાર્ય થઈ રહ્યું છે, જ્યારે રાંદેર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા સુરતના પાલ સ્થિત આવેલા અટલ આશ્રમ મંદિર ખાતેથી મહંત બટુકગીરી મહારાજના વરદસ્તે કર્ણભૂમિ સુરત શહેરની પવિત્ર માટી તથા તાપી મૈયાનું પવિત્ર જળ અયોધ્યા ખાતે મોકલવામાં આવી રહ્યું છે. શ્રી અયોધ્યા ખાતે રામ જન્મભૂમિ ઉપર જે રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે એ માટે વિવિધ ગામથી વિવિધ નદીની જે માટી અને પાણીનું જે પવિત્ર પાણી અને માટીનું જે ત્યાંથી મોકલવામાં આવી રહી છે એમાં સુરત ખાતેથી તાપી નદીનું પાણી અને આ સુરતની પવિત્ર ભૂમિની અમે આ માટી અહીંયાથી અયોધ્યા મોકલી રહીએ છીએ. વિશ્વ હિન્દુ પરિષદ રાંદેર જિલ્લા તરફથી આ માટી અને પાણી અમે ત્યાં મોકલીએ છીએ. આજથી શ્રાવણ માસનો પ્રારંભ થયો છે, જેના કારણે સુરત શહેરના તમામ શિવાલયમાં ભક્તો ભગવાન શિવનું પૂજન કરતા જોવા મળ્યા હતા, જ્યારે કોરોનાના કારણે કેટલાક મંદિરો ભક્તો માટે બંધ રહ્યા હતા. પવિત્ર શ્રાવણ માસની આજથી શરૂઆત થઈ છે, જ્યારે એક તરફ કોરોનાની મહામારીની અસર પણ તેના પર જોવા મળી રહી છે. શ્રાવણમાં શિવ ભક્તોની મંદિરમાં ભીડ થવાના કારણે અને તેનાથી સંક્રમણ વધવાના ડરના કારણે કેટલાક મંદિરો દ્વારા આજથી ભક્તો માટે મંદિરના દ્વાર બંધ રાખવામાં આવ્યા હતા. તો પાલના અટલ આશ્રમ સહિતના જે શિવાલયોના દ્વાર ખુલ્લા હતા તે કડક તકેદારી રાખવામાં આવી રહી છે. મંદિરે આવતા ભક્તોના તાવ માપવાની સાથે કડક રીતે સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કનું પાલન કરાવવામાં આવી રહ્યું છે. જે તમામ તકેદારીઓ સાથે આજે શ્રાવણના પ્રથમ દિવસે ભક્તોએ ભગવાન શિવની બલિપત્ર દૂધ સહિતની વસ્તુઓ ચડાવીને પૂજા કરી હતી. કોરોના મહામારીને કારણે
પૂરા ભારતવર્ષની અંદર શિવાલયો બંધ રાખવામાં આવ્યા છે. કારણ આપણે જોઈ શકીએ છીએ કે વિદેશોના આંકડા જે આપણે દેખાઈ રહ્યા છે એના કરતાં આપણું ઇન્ડિયા અને ભારતની અંદર જે આંકડાઓ છે એ બિલકુલ નોર્મલ આંકડા છે. માટે આપણે કોરોનાને પરાસ્ત કરવા માટે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીએ, સેનેટાઇઝનું પાલન કરીએ અને હાથ પણ નથી ધોઈએ. તેમજ મંદિરની અંદર પણ કોઈ પણ શિવાલયમાં તમે જાઓ તો શિવલિંગનો સ્પર્શ ન કરવો, બિલીપત્ર ફળ પુષ્પ જે છે એ કોઈ પણ વસ્તુ ચડાવવાની માનસિક પૂજા કરો, મનથી ચડાવો જે કંઈક ચડાવવાનું છે તે. એટલે આ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે અટલ આશ્રમની અંદર જે કંઈ ભાવિક ભક્તો આવતા હોય છે, આમ તો જોઈએ તો ઘણી અત્યારે તો 1000-1500 માણસો આવી ગયા હોય, પરંતુ કોરોના મહામારી કારણે આપણે ગેટ પર બોર્ડ પણ મારેલું છે કે કોઈ આવવું નહીં. આવે તો ખાલી બહારથી દર્શન કરીને નીકળી જાય, કોઈ પણ વસ્તુ ચડાવવાની નથી. અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું, સેનિટાઇઝરનું પાલન કરવાનું, હાથ પણ ધોવાના, પ્રસાદ પણ અહીંથી કોઈ આપવાનો નથી. આવું બધી સિસ્ટમ અમે અટલ આશ્રમમાં રાખેલી છે. અલથાણ ખાતે બનાવવામાં આવેલા અટલ સંવેદના કોવિડ કેર સેન્ટરમાં કોરોના પોઝિટિવ દર્દીનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો. દર્દીઓને મનોરંજનના પ્રયાસથી સાજા કરવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અલથાણ ખાતે અટલ સંવેદના કોવિડ કેર સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે, જેમાં હાલ 71 જેટલા દર્દીઓ દાખલ છે, જે પૈકી 48 ઓક્સિજન પર છે. કોવિડ કેર સેન્ટરમાં ઓટો પાર્ટસના વેપારી હરીશભાઈ ઈશ્વરલાલ રાંદેડીને ગત 18મીના રોજ દાખલ કર્યા હતા. હરીશભાઈનો 12મીના રોજ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જેમનો આજે જન્મદિવસ હોવાથી સરપ્રાઇઝ જન્મદિવસની ઉજવણી કરી અનોખી ગિફ્ટ આપી હતી. કોરોના પોઝિટિવ દર્દીનો જન્મદિવસની ઉજવણીમાં તમામ દર્દી જોડાયા હતા. તમામ દર્દીઓએ સોશિયલ ડિસ્ટન્સ જાળવી પોતપોતાના બેડ પરથી તાળીઓ વગાડી જન્મદિવસની શુભેચ્છા આપી હતી. આ કોરોના મહામારીમાં સાથી દર્દીઓની લાગણીને જોઈને બર્થડે મેનને ભાવુક બનાવી દીધા હતા. જ્યારે કોવિડ કેર સેન્ટર બહાર પરિવારે પણ જન્મદિવસની ઉજવણીને હસતા હસતા મનાવી હતી. કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓને મનોરંજનથી સાજા કરવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કોરોના પોઝિટિવના મૃત્યુના કે રિકવરીના જે આંકડાઓ પ્રગટ થાય છે તે પ્રજાને વિશ્વસનીય લાગતા નથી. ખબર નહીં કેમ પ્રજામાં ડર ભય ફેલાય એટલે સરકાર સાચા આંકડા પ્રગટ કરતી નથી એમ પ્રજા માને છે. વિશ્વભરમાં હાહાકાર મચાવનાર કોરોનાને લઈને ગુજરાતની સ્થિતિ પણ દિવસે દિવસે ખરાબ થતી જાય છે. ત્યારે સુરત જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના સભ્ય દર્શન નાયકે મુખ્યમંત્રી, આરોગ્ય સચિવ સહિતના અધિકારીઓને પત્ર લખ્યો છે કે ગુજરાતમાં 45,000થી વધુ કોવિડ-19 સંક્રમિત કેસો અને 2,000થી વધુ મૃત્યુનો આંકડો ચિંતા ઉપજાવે છે. 4-5 મહિના થયા લોકડાઉન કર્યું, કર્ફ્યુ પણ અજમાવ્યો, સેનેટાઇઝર, 2 ગજ કી દૂરી અને માસ્કનો ભરપૂર પ્રચાર કર્યો અને હજી એ ચાલે છે. ટ્રેસ ટેસ્ટ એન્ડ ટ્રીટમેન્ટ શબ્દો સરસ લાગે છે તે પણ અજમાવ્યું, તો એ દિન પ્રતિદિન વધતા કેસો કંટ્રોલ કરી શક્યા નથી તે હકીકત છે. એટલે ક્યાંક કચાસ તૂટી કે ખામી રહી હોવાની સંભાવના છે અને એ શોધી ત્યાં ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. ગુજરાતમાં હાલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને પાલિકા દ્વારા ટેસ્ટિંગ કરવામાં આવે છે અને કોરોના પોઝિટિવના મૃત્યુના કે રિકવરીના જે આંકડાઓ પ્રગટ થાય છે તે પ્રજાને વિશ્વસનીય લાગતા નથી. પ્રજામાં ડર ભય ફેલાય એટલે સરકાર સાચા આંકડા પ્રગટ કરતી નથી એમ પ્રજા માને છે. કોવિડ-19ના કેસમાં ટેસ્ટિંગ એ સૌથી અગત્યનું અને અનિવાર્ય સ્ટેજ છે. હાલ WHO ના ગાઈડલાઈન મુજબ જે ટેસ્ટ કરવામાં આવે છે અને તેના આંકડા જાહેર કરવામાં આવે છે. આ સાથે ગુજરાતમાં રેપિડ એન્ટીજન ટેસ્ટ મુજબ પણ ટેસ્ટ કરવામાં આવે છે. હવે આ પદ્ધતિની માન્યતા અને ચકાસણી સામે અનેક સવાલો છે. કેટલાક રાજ્યોમાં તો આ ટેસ્ટ પ્રતિબંધિત છે, છતાં ગુજરાતમાં આ પદ્ધતિ હેઠળ ટેસ્ટ થાય છે, જે સાચે જ ભયંકર છે. બહોળા પ્રમાણમાં થતા આ ટેસ્ટના આંકડા પણ પ્રસિદ્ધ કરવામાં આવતા નથી, તેથી કેસની સંખ્યા બાબતમાં ગૂંચવાડો ઓર વધે છે અને કોવિડ-19ની સાચી પરિસ્થિતિનો ખ્યાલ આવતો નથી, જે ખરેખર ગંભીર બાબત ગણાય. પ્રજા સમક્ષ સચ્ચાઈ આવી જોઈએ. પ્રજાને ડરાવવા નહીં, પણ ડર ભય સામે જજુજમાં અને જાગૃત કરવા તથા કોવિડ-19 વચ્ચે નિર્ભય બની જીવન જીવવાની શીખ આપવી જોઈએ. હોસ્પિટલ, બેડ, દવા, ઇન્જેક્શન, ડોક્ટર, નર્સ, પેરામેડિકલ સ્ટાફ વગેરેની આવા કટોકટીના કાળમાં કમી વર્તાય એ પણ સ્વાભાવિક છે. પરંતુ તંત્રે જે કોરોના પોઝિટિવના મૃત્યુના કે રિકવરીના જે આંકડાઓ પ્રગટ થાય છે તે પ્રજાને વિશ્વસનીય લાગતા નથી.
દિવાસા અને શ્રાવણના દિવસ દરમિયાન શહેરના વિસ્તારોમાંથી વાલ્મીકી સમાજ દ્વારા ધામધૂમથી કાઢવામાં આવતી છડીને આ વર્ષે કોરોના મહામારીના કારણે ન કાઢવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. શહેરમાં વરસા વાલ્મીકી સમાજ દ્વારા વર્ષોથી ગોગાપીર દાદાની પૂજા અર્ચના કરવાની સાથે દિવાસા અને શ્રાવણના પ્રથમ દિવસોમાં એક ભવ્ય છડી તૈયાર કરવામાં આવે છે અને તેનું નોમના દિવસે સરઘસ કાઢવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોય છે. જો કે આ વર્ષે કોરોના સંક્રમણ હોવાના કારણે અને વધુ લોકો ભેગા ન થાય તે પણ ધ્યાનમાં લેવાયું રહ્યું છે, જેથી ગોગાપીર ટ્રસ્ટના પ્રમુખ સહિતનાઓએ મળીને આ બાબતે ચર્ચા કરી કોરોનાને કારણે લોકહિતને ધ્યાનમાં રાખી છડી નોમની ઉજવણી સાદી રીતે કરવાનું નક્કી કરવામાં આવ્યું છે, જેમાં સરઘસ ન યોજવાનું નક્કી કરાયું છે. ખાસ કરીને છડીને મંદિર ખાતે જ રાખીને તેની પૂજા કરવાની નિર્ણય કરવામાં આવ્યો છે. વેસુ વીઆઈપી રોડ પર આવેલા રૂગંટા શોપિંગ સેન્ટરમાં 4 ઈસમોએ લૂંટ ચલાવી છે. જીમી સ્પા એન્ડ મસાજ પાર્લરમાં ઘૂસીને 4 ઈસમોએ ચપ્પુની અણીએ મહિલાને બાનમાં લીધી હતી. મહિલાને ડરાવી ધમકાવીને તેની પાસેથી મોબાઈલ ફોન અને રોકડા 1100 રૂપિયાની લૂંટ ચલાવી નાસી ગયા છે. કુલ મુદ્દામાલ મળી 28,000ની લૂંટ ચલાવી આરોપીઓ નાસી ગયા હતા. આ અંગે સ્પાના સંચાલક મહિલાએ ઉમરા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે માસ્ક પહેરીને આવેલા 4 ઈસમોની સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે. વેસુ વિસ્તારમાં આવેલા ન્યૂ જીમી સ્પાના સંચાલક મધુરામાનુજ જયસ્વાલનું સ્પા આવેલું છે. તેઓ સ્પામાં એકલા હતા તે દરમિયાન 4 લૂંટારૂઓ ઘૂસી આવ્યા હતા. સ્પામાં થયેલી સમગ્ર લૂંટ અગાઉ રેકી કરી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. શહેરમાં અસામાજિક તત્વોનો આતંક વધી ગયો છે. વેસુમાં બનેલ લૂંટની ઘટના બાદ પૂણા વિસ્તારમાં પણ અસામાજિક તત્વો દ્વારા મહિલાઓની ચપ્પુની અણીએ થાક ધમકી આપતો એક વિડીયો સામે આવ્યો છે. વિડીયોમાં એક મસાજ પાર્લરમાં કેટલાક અસામાજિક તત્વો ઘૂસીને ચપ્પુની અણીએ તેમની છેડતી કરવાની સાથે થાક ધમકી આપી રહ્યા છે અને લૂંટ કરીને ચાલી જાય છે તેવો વિડીયો સામે આવ્યો છે, જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. વેસુમાં બનેલ લૂંટની ઘટના બાદ અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલ કૃત્યનો પૂર્ણા વિસ્તારનો આ વિડીયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. સુરતમાં સતત વધી રહેલા કોરોના કેસને લઈને સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે તમામ પોલીસ કર્મચારીઓને ઉકાળા વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર સુરત હાલ કોરોનાના ભરડામાં છે અને સુરતમાં કોરોના કેસો 10,000ને પાર થઈ ચૂક્યા છે. તેવામાં સુરતમાં હંમેશા ખડે પગે રહેતી સુરતીઓની સેવા કરતી સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે સિદ્ધાર્થ દોશી અને તેમની ટીમ દ્વારા ઉકાળા વિતરણ કરવામાં આવ્યું હતું. સુરતના સુરત પોલીસ કોરોનાની કપરી પરિસ્થિતિ વચ્ચે પોતાના જીવનના જોખમે ખડે પગે રહી પોતાની ફરજ બજાવે છે, ત્યારે મહત્વનું છે કે ઉકાળાથી શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને કોરોના સામે રક્ષણ મળે છે. તે હેતુથી સ્થાનિક સિદ્ધાર્થ દોશી અને તેની સંસ્થાની મદદથી આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનોએ જોડાઈને ઉકાળાને ગ્રહણ કર્યો હતો. છે જે કોરોનાની મહામારી ચાલી રહી છે અને સામે રક્ષણ આપતા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ ચાલી રહ્યું છે, જે આઈ ફોલો અભિયાન સુરત સિટી ટ્રાફિક દ્વારા ચાલી રહ્યું છે. બરાબર, એના સહયોગથી અમે લોકો, દરેક પોલીસ જવાન, દરેક TRB અને ટ્રાફિક બધાને આ ઉકાળો પીવરાવવાની ભાવના છે અમારી. આ ઉકાળો અમે આજે 4th દિવસ છે, અમારું 10-15 દિવસ ચલાવવાની ઈચ્છા છે. નવસારી લોકસભાના સાંસદ CR પાટીલ ભાજપ પ્રદેશ પ્રમુખ બનવાતા સુરતમાં ફટાકડા ફોડી સમર્થકોએ ઉજવણી કરી હતી. હાલના નવસારીના સાંસદ CR પાટીલ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ બનતા સમર્થકોમાં ખુશી જોવા મળી હતી, ત્યારે સુરતની ત્રિલોક સોસાયટી ખાતે ભાજપના કીર્તેશ પાટીલ અને તેમના સમર્થકો દ્વારા ફટાકડા ફોડી એકબીજાના મોં મીઠા કરાવી ઉજવણી કરી હતી. છેલ્લા ઘણા સમયથી ભાજપની પ્રદેશ પ્રમુખની ગૂંચ ઉકેલાઈ હતી અને લાંબા સમય બાદ પ્રદેશ પ્રમુખની જાહેરાત કરવામાં આવી હતી.
ત્યારે નવસારીના સાંસદ સી આર પાટીલને પ્રદેશ પ્રમુખ બનવાતા સુરતીઓમાં પણ ખુશી જોવા મળી હતી. આદરણીય સાંસદ સી આર પાટીલ સાહેબને ગુજરાત પ્રદેશના ભારતીય જનતા પાર્ટીમાંથી પ્રદેશ પ્રમુખ તરીકે એમની નિમણૂક થઈ છે, એની માટે આપણે ફટાકડા ફોડી પેડા વિતરણનું આયોજન રાખ્યું છે. એનું કારણ છે કે અમારા વિસ્તારના એટલે નવસારી લોકસભાના સાંસદ જે છે સી આર પાટીલ સાહેબ, એમણે સંપૂર્ણ ગુજરાતના આજે ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ બનાવેલા છે, એની માટે અમારા વિસ્તારના લોકો ખૂબ લાગણી આનંદની લાગણી અનુભવે છે અને એની એક ઉજવણી માટે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીને અમે ફટાકડા ફોડી તથા પેડો બધાને ખવડાવીને એનું ઉજવણી કરીએ છીએ. હવે જોઈએ સૌરાષ્ટ્ર રાજ્ય અને દેશ વિદેશના મુખ્ય સમાચાર. રાજ્યના પોલીસ વડાએ પોલીસના સોશિયલ મીડિયા ઉપર નિયંત્રણો મૂક્યા. સોમનાથમાં ભક્તોની ભીડના કારણે 5 સિસ્ટમ લાગુ કરાશે. ભક્તો વ્યવસ્થા નહીં જાળવે તો મંદિર બંધ કરાશે. પ્રદેશ ભાજપના પ્રમુખ પદે સી આર પાટીલે ચાર્જ સંભાળ્યો. આગામી 29 જુલાઈએ ભારતીય વાયુસેનામાં 5 રાફેલ વિમાન સામેલ કરવામાં આવશે. બિહારના પૂર્ણિયામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં 1 જ પરિવારના 6 વ્યક્તિના મોત. આ તમામ સમાચારો વિગતે જોઈશું, એ પહેલા લઈએ એક વિરામ. વિરામ બાદ આપસૌનું ફરી સ્વાગત છે. સમાચારો વિગતે જોઈએ. સુરતમાં મંત્રી કિશોર કાનાણીના પુત્રને કર્ફ્યુ ભંગ બદલ જાહેરમાં ખખડાવ્યાનો કિસ્સો સોશિયલ મીડિયા પર વાયરલ થયો અને તે પછી હમણાં પોલીસ કર્મચારીઓએ હેશટેગ થતી ગ્રેડ પે વધારાની માંગણી કરી હતી. આ બંને બાબતોને લઈને રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ પોલીસ કર્મચારીઓ માટે સોશિયલ મીડિયાના વપરાશ માટેની ગાઇડલાઇન જાહેર કરી મન ફાવે તે રીતે પોસ્ટ ન મૂકવાનો હુકમ કર્યો છે. રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ સ્વ હસ્તાક્ષરથી પરિપત્ર કરેલા આ હુકમ અનુસાર કોઈપણ પોલીસ કર્મચારી પોતાની સર્વિસને લગતી કોઈપણ બાબત અંગેની ટીકા કે મંતવ્ય તેઓ સોશિયલ મીડિયા પર નહીં કરી શકે, જેમાં સરકાર કે પોલીસ વિભાગ વિરુદ્ધ ટિપ્પણી હોય. ખાનગી હેતુ માટે જો સોશિયલ મીડિયાનો કોઈપણ પોલીસ કર્મચારી ઉપયોગ કરે તો તેને સ્પષ્ટ કરવું પડશે કે તેનો વ્યક્તિગત અભિપ્રાય છે અને સત્તાવાર નથી અને આવી ટિપ્પણી તેમની સેવાના નિયમોથી વિપરીત નથી. કોઈપણ પોલીસ કર્મીએ સોશિયલ મીડિયા પર એવી કોઈપણ પોસ્ટ મૂકવી નહીં કે જેથી કરીને જાહેર અધિકારી તરીકે તેમની છબીને નુકસાન થાય કે સરકારી કે પોલીસ વિભાગને બદનામ કરે. સુનિતા યાદવે જે રીતે સુરતમાં પોતાની કાર્યવાહી રેકોર્ડ કરાવી હતી તે સંદર્ભે આમાં સૂચિત છે. આ ઉપરાંત પોતાની રીતે રાજકીય પ્રવૃત્તિથી પ્રેરિત કોઈપણ પ્રકારની પોસ્ટ નહીં કરી શકે અને પોતાના નિવેદન જાહેર નહીં કરી શકે. આ ઉપરાંત જ્યાં કોઈ વોટ્સઅપ કે સોશિયલ મીડિયા ગ્રુપ કે પ્લેટફોર્મ પર જાતિ ધર્મ રાજકારણ અંગેની ચર્ચા થતી હોય ત્યાં પોતાની રીતે ટિપ્પણી નહીં કરી શકે કે આવા ગ્રુપના સભ્ય પણ નહીં રહી શકે. માત્ર ગુપ્તચર વિભાગના કર્મીઓ ઉપલા અધિકારીની પરવાનગી સાથે આવા ગ્રુપમાં રહી શકે છે. આ ઉપરાંત પોતાની સેવામાં મળેલી ઉપલબ્ધિ જેવી કે ડિટેક્શન કે અન્ય કોઈપણ બાબતે જે રીતે નિયુક્ત થયેલા અધિકારીએ જ સોશિયલ મીડિયા પર કરવાની રહેશે. કોરોના મહામારી વચ્ચે આજથી શ્રાવણ મહિનાનો શુભારંભ થયો છે, જેના કારણે શિવાલયો અને મંદિરમાં ભોલેનાથના સુરો ગાંજી રહ્યા છે. હાલ કોરોનાના કારણે અનેક મોટા મંદિરોમાં કોરોનાને લીધે લોકોને ભેટ ભેગી ન કરવા અને શિવલિંગ પર અભિષેક અને બિલીપત્ર ચઢાવવા પર મનાઈ ફરમાવવામાં આવી છે. સોમનાથમાં પણ અગાઉથી કોરોના માટેની ગાઇડલાઇન જાહેર કરીને લોકોને ભીડ ન કરવા માટે જણાવાયું હતું, પરંતુ આજે સોમનાથ દાદાના મંદિરે ભક્તોની મોટી મોટી લાઈનો જોવા મળી હતી, જેના કારણે અસવ્યસ્તા અને સોશિયલ ડિસ્ટન્સના લીરે લીલા ઉઠતા પોલીસે હળવો લાઠીચાર્જ કર્યો હતો. સોમનાથ મંદિરમાં લાંબી લાઈનો થતા ધક્કામુક્કીના દ્રશ્યો જોવા મળ્યા હતા, જેથી પોલીસે ભક્તો પર લાઠીચાર્જ કર્યો હતો. લાઠીચાર્જ થતા ભક્તોમાં રોષ ફાટી નીકળ્યો હતો, જેના કારણે પોલીસ અને ભક્તો વચ્ચે થોડી રકઝક થઈ હતી. મંદિરના વ્યવસ્થાના અભાવના કારણે મારામારીના અને ભીડના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ત્યાં જ હવે સોમનાથ મંદિરમાં પાસ સિસ્ટમ લાગુ થઈ શકે છે, કારણ કે આજે શ્રાવણના પ્રથમ દિવસે જ
ભક્તો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું અને આ મારામારીની ઘટના બાદ મંદિરના ટ્રસ્ટીઓ 5 દિવસ લાગુ કરવાનો નિર્ણય લઈ શકે છે. ત્યાં જ મંદિરના ટ્રસ્ટી સેક્રેટરી પીરે લહેરીએ જણાવ્યું હતું કે જો મંદિરમાં ભક્તો અવ્યવસ્થા કરશે તો મંદિર બંધ કરીશું. પાસ વ્યવસ્થા લાગુ કરવા અને ક્યારથી તેનો અમલ કરાશે તેની સાંજ સુધીમાં 57 માહિતી જાહેર કરાશે. ગુજરાતમાં પ્રદેશ ભાજપના નવનિયુક્ત પ્રમુખ સી આર પાટીલ આજે બપોરે 12:15 વિજય મુહૂર્તમાં કમલમ ખાતે પદભાર સંભાળ્યો હતો. પ્રદેશ ભાજપના નવનિયુક્ત પ્રમુખ સી આર પાટીલને વધાવવા માટે આજે ગાંધીનગર કમલમ પરિસરને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. આજે વિજય મુહૂર્તમાં 13મા ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે સી આર પાટીલે શપથ લીધા હતા. આજે નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ 12:15 વિજય મુહૂર્તમાં પદભાર સંભાળ્યો ત્યારે કમલમ ખાતે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, કુંવરજી બાવળિયા, જયેશ રાદડિયા, આરસી ફળદુ સહિતના અનેક મોટા નેતાઓ અને પ્રદેશ હોદ્દેદારો, મંત્રીઓ, કાર્યકરો હાજર રહીને તેમને કેસરિયો ખેસ પહેરાવ્યો હતો. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળીને સી આર પાટીલ પરત સર્કિટ હાઉસ ફર્યા હતા. સર્કિટ હાઉસમાં તેમના પરિવાર દ્વારા મોઢું મીઠું કરાવવાથી માંડીને ફટાકડા ફોડીને સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે પ્રદેશ કાર્યાલય પર સાંસદો, મંત્રીઓ, કાર્યકરો પહોંચ્યા હતા તો મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી પણ નવા પ્રમુખના પદ ગ્રહણ સમારોહમાં હાજર રહ્યા હતા. બીજી બાજુ સુરતથી અને ગુજરાતભરમાંથી ભાજપના કાર્યકરો અને ટેકેદારોએ હાજરી આપી હતી. સી આર પાટીલોના પરિવારમાં પણ કમલમમાં હાજરી આપી હતી. કોરોના વાયરસના કારણે સોશિયલ ડિસ્ટન્સ અને મર્યાદિત કાર્યકરોને કાર્યક્રમ માટે આમંત્રણ અપાયું હતું. દરેક કાર્યકરને માસ્ક ફરજિયાત અને સેનિટાઇઝર ફરજિયાત કહેવામાં આવ્યું હતું. ભાજપના નવા પ્રમુખના પદભાર ગ્રહણ કરતા પહેલા ભાજપનું કાર્યાલય શણગારવામાં આવ્યું હતું. લાંબા સમય બાદ કમલમ પર રોનક જોવા મળી હતી. ભારતીય વાયુસેનાની તાકાત વધારવા માટે રાફેલ વિમાનોની વાયુસેનામાં સામેલ થવાની ઘડીઓ ગણાઈ રહી છે. મળતા અહેવાલ પ્રમાણે પહેલા 5 રાફેલ વિમાનો 29 જુલાઈએ ભારતમાં આવી પહોંચે તેવી શક્યતાઓ છે. તેમને વાયુસેનામાં વિધિવત રીતે સામેલ કરવા માટે ઓગસ્ટના બીજા સપ્તાહમાં સમારોહ યોજાઈ શકે છે. વાયુસેનાએ કહ્યું હતું કે વાયુસેનાના પાયલોટ્સ અને ગ્રાઉન્ડ સ્ટાફની વિમાનને લગતી તમામ તાલીમ પૂરી થઈ ગઈ છે. ભારતમાં એક વખત વિમાનોનું આગમન થયા બાદ તેને પૂર્વીય લદ્દાખ મોરચે તૈનાત કરવામાં આવે તેવી શક્યતા છે, જેથી ભારતીય વાયુસેના પોતાની ક્ષમતાને ચીન સામે વધારે મજબૂત કરી શકશે. વાયુસેનાના અધિકારીઓના મતે રાફેલના આગમન બાદ ભારતીય વાયુસેના મજબૂત બનશે. વાયુસેનાના ટોચના કમાન્ડોના 3 દિવસનું સંમેલન બુધવારથી શરૂ થવાનું છે, જેમાં આગામી 1 દાયકામાં વાયુસેનાને કેવી રીતે મજબૂત બનાવવી તેના પર ચર્ચા થશે. બિહારના પૂર્ણિયામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. આ દુર્ઘટનામાં એક જ પરિવારના 6 લોકોના મોત થયા હતા. એક વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. રિપોર્ટ અનુસાર તેની હાલત ગંભીર છે. ઘટનાસ્થળે પોલીસ કાફલો પહોંચી ગયો હતો. આ ઘટના પૂર્ણિયાના ગ્વાલ ગામમાં બની હતી. વિક્ટર યાદવના ઘરે તેની બહેન બોબી બાળકો સાથે આવી હતી. બોબીના 2 બાળકો અને વિક્ટરના પરિવારમાં તેની પત્ની સાથે 3 બાળકો પણ ઘરે હાજર હતા. તેઓ સાંજે ઘરે હતા ત્યારે અચાનક સિલિન્ડરમાં લીકેજ થયું હતું. ગેસ લીક થવાના લીધે અચાનક આગ લાગી હતી અને બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટના લીધે બોબી સાથે અન્ય 5 બાળકો આગની ચપેટમાં આવી ગયા હતા. તેના લીધે બોબી અને 5 બાળકોના મોત થયા હતા. 1 બાળકની હાલત ગંભીર છે. પોલીસ અને અધિકારીઓ અત્યારે ઘટનાસ્થળે કામગીરી કરી રહ્યા હતા. પોસ્ટમોર્ટમની કામગીરી શરૂ કરવામાં આવી હતી. હવે સમાચારના અંતે નજર નાખે મુખ્ય સમાચાર પર. અયોધ્યામાં રામ મંદિરના ભૂમિપૂજન માટે તાપી નદીનું જળ અને માટી સુરતથી મોકલાયા. આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ. ભક્તોએ સંપૂર્ણ સાવચેતી સાથે ભગવાન શિવની પૂજા કરી. અલથાણ અટલ સંવેદના કોવિડ સેન્ટરમાં કોરોના પોઝિટિવ દર્દીના જન્મદિવસની ઉજવણી કરાઈ. કોરોના પોઝિટિવના મૃત્યુના કે રિકવરીના આપવામાં આવતા આંકડા વિશ્વસનીય ન લાગતા હોવાનો પ્રજાનો આક્ષેપ. વાલ્મીકી સમાજ દ્વારા યોજાતું 6ડી નોમનું સરઘસ આ વર્ષે નહીં યોજાય. વેસુના સ્પામાં મહિલાના ગળે ચપ્પુ રાખી લૂંટ, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ.
રિયલ સમાચાર માત્ર બસ આટલું જ. નવી ખબરો સાથે ફરી મળીશું. નમસ્કાર.